सभामा प्रश्न नंबर 6 पुष्टि भक्ति એટલે શું पुष्टि भक्ति ने પોષિત કરનારા તથા જીવને એના તરફ જતા રોકનારા પરિબળો કયા કયા છે પાછો રિપીટ કરું છું પ્રશ્ન पुष्टि भक्ति એટલે શું पुष्टि भक्ति ने પોષિત કરનારા તથા જીવને એના તરફ જતા રોકનારા પરિબળો કયા કયા છે શ્રી કૃષ્ણાય નમઃ पुष्टि जे आपणे त्यां शब्द वस्तु छे पुष्टि एटले पोषण हृष्ट पुष्ट एटले व्यवस्थित बनेलू आपणे वेदोमां पण आ शब्द घणी जग्या जोई शकीए छे जेम महामृत्युंजय मंत्रमां आ शब्द आवे छे त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्मारुकमिव बंधनात् मृत्योर्मुक्षीः मामृतात् त्र्यंबकं यजामहे हूँ त्र्यंबक नो यजन करूं छूं जे मारा मां सुगंध अने पुष्टिनो वर्धन करे छे जे मने पोषण आपे छे भागवत नो आखू छठू स्कंद एटले पुष्टि लीला त्यां एनी परिभाषा बतावी पोषणम तद अनुग्रह जीवनु ज्यां भगवान पोताना कृपा बल अने समस्त ऐश्वर्यो थी ज्यां जीवनु प्रभु पोषण करे छे ए भगवाननी लीलानु नाम पुष्टि लीला पुष्टि एटले अनुग्रहिक लभ्य अने अनुग्रहिक जन्य भक्ति नी प्राप्ति अनुभवैक लभ्य तमने एनो अनुभव थसे सौथी पहली वस्तु एक वस्तु होय जे आपणे जानकारी मां आवे एक वस्तु होय जेनु ज्ञान थई जाय अने साथे एक वस्तु होय जेनु आपणने अनुभव थाय तो जे वस्तुनो माणसने अनुभव थाय एवी जे भक्ति छे अनुभवैक लभ्य जेनु लाभ अनुभव थी थयु छे एवी भक्ति छे पुष्टि भक्ति हवे आ केवी रीते आवे केवी रीते प्राप्त थाय तो कहू के आ अनुग्रहिक जन्य छे अनुग्रहिक जन्य एटले जारे प्रभु नो अनुग्रह जीव ऊपर होय त्यारे ए जीव ने एने એનો અનુભવ થાય ને એની પ્રાપ્તિ થાય પુષ્ટિ સાથે આ પુષ્ટિ શબ્દ સાથે એક વસ્તુ હું આપને ખાસ બતાવવા માંગુ છું કે જ્યારે આપણે પુષ્ટિ ભક્તિ આ બે વસ્તુને એક કરીએ તો ત્યારે બંનેનું સ્વરૂપ સમજવું જોઈએ જેમ એક શબ્દ છે પુષ્ટિ અને બીજો શબ્દ છે ભક્તિ આ બેને જોડો તો શું થાય આપણે કહીએ કે આપણે કોણ છીએ પુષ્ટિ ભક્તિ માર્ગીય છે તો એનાથી એક વસ્તુ તો સ્પષ્ટ થાય જ કે ભક્તિ યોગો બહુવિધો ભામિનિર ભાવ્યતે કપિલ દેવજીએ તૃતીય સ્કંદમાં માતા દેવહૂતિને બતાવ્યું કે હે માતા ભક્તિ યોગ તો બહુત પ્રકાર કે હે બહુ પ્રકારના છે એક જ પ્રકારનો ભક્તિ યોગ નથી હોતો અને ભક્તિ યોગ જે છે એક એવી વ્યવસ્થા છે જે ભગવાને નૃણામ નિશ્રેયસાર થાય પ્રાણીના નિશ્રેયસ એટલે મોક્ષ માટે એક વ્યવસ્થા કરી છે કર્મ જ્ઞાન અને ભક્તિ ભગવાન દ્વારા પ્રકટિત આ માર્ગ ત્રયી છે પ્રત્યેક વ્યક્તિના જન્મથા સાથે જે એના ધર્મ અર્થ કામ મોક્ષ રૂપી પુરુષાર્થ જોડાયેલા છે એ ધર્મ અર્થ કામ અને મોક્ષનું સેવન એ કર્મ માર્ગથી પણ કરી શકે છે જ્ઞાન માર્ગથી પણ કરી શકે છે ભક્તિ માર્ગથી પણ
કરી શકે છે. યોગસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિદિત સયા જ્ઞાનમ કર્મમ ચ ભક્તિમ ચ. આ જે ત્રણ માર્ગ છે, કર્મ જ્ઞાન અને ભક્તિ, આ યોગ છે. યોગસ્ત્રયો ભગવાન આજ્ઞા કરે છે એકાદશ સ્કંદમાં ઉદ્ધવને કે હે ઉદ્ધવજી, એક વસ્તુ તમે સમજીને ચાલો કે ત્રણ પ્રકારના યોગ છે જે માણસને એના ઉદ્ધાર તરફ લઈ જાય છે. આ જે ત્રણ પ્રકારના યોગ છે એમાં એક કર્મ, જ્ઞાન અને ભક્તિ. આ ભક્તિ એક સ્વતંત્ર ભક્તિ માર્ગ છે જે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગથી પોષિત થાય છે. અને એ જ્યારે પોષિત થાય છે, ભક્તિ કોણાથી પોષિત થાય છે? કર્મ અને જ્ઞાન માર્ગ. કર્મ જ્ઞાન સમુચ્ચયી ભક્તિ જ્યારે બને છે ત્યારે ભક્તિ ફલવતી બને છે. અને ફરી જ્યારે ભક્તિના પુત્ર ઉત્પન્ન થાય છે તો કોણ થાય છે? જ્ઞાન અને વૈરાગ્ય. કર્મ અને જ્ઞાનથી જ્યારે એ પોષિત થાય ત્યારે ભક્તિ પુષ્ટ થાય, અને ભક્તિ જ્યારે પુષ્ટ થાય ત્યારે એ ભક્તિના બે સંતાન, બે સંતતિ એની પ્રકટ થાય, જ્ઞાન અને વૈરાગ્ય. હવે આપણે જો ધ્યાનથી શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પક્ષ, જે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા સૌથી પહેલા આવે છે, બરાબર, શ્રીમદ ભાગવત મહાત્મ્ય, પદ્મોક્ત મહાત્મ્ય એટલે પદ્મપુરાણનું જે મહાત્મ્ય આપેલું છે, એમાં નારદજી કઈ રીતે ભક્તિનું અને જ્ઞાન વૈરાગ્યનું ક્લેશ દૂર કરે છે એની જે કથા આવે છે, જે શ્રીમદ ભાગવતનું અભિષ્ટ સિદ્ધિકારક સ્વરૂપ પ્રકટ કરે છે. જેમ આગળના અધ્યાયોમાં અનિષ્ટ નિવૃત્તિકારક કથા આવે છે ધુંધુકારીની, ગોકર્ણોપાખ્યાન, કે શ્રીમદ ભાગવત કઈ રીતે જીવનું અનિષ્ટ નિવારણ કરે છે, તેવી રીતે અભિષ્ટ પ્રાપ્તિની જે કથા આવે છે એ અભિષ્ટ પ્રાપ્તિની કથા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની આવે છે, કે સનકાદિઓની કૃપાથી નારદજીએ કઈ રીતે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને ફરીથી સ્વસ્થ કર્યા. હવે આ આખા અધ્યાયોમાં એક બહુ સુંદર વસ્તુ છે કે જે ભાગવતમાં તો બતાવી છે પરંતુ આજે કથાકારો એ વસ્તુને સમાજમાં નથી લાવતા, બરાબર. અને એ હું માનું છું, કદાચ મેં ના સાંભળ્યું હોય તો હું બતાવવા માંગુ છું કે એનું સાચું સ્વરૂપ શું છે. તો હું અહીંયા આટલું જ કહીશ કે બધા જ કથાકારો વ્યાસપીઠથી આ તો બતાવે કે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના પુત્ર છે, પણ કોઈ એ નથી બતાવતો કે ભક્તિનો પતિ કોણ છે. ભક્તિનો પતિ શાસ્ત્રમાં ભગવાનને જ બતાવ્યું છે. ભક્તિ ને જે કંઈ પણ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી પુત્ર ઉત્પન્ન થાય છે એ ભગવાનથી જ ઉત્પન્ન થાય છે. કેમ કે એ ભક્તિ કોને મળી? ભક્તિ કરનાર, ભક્તિ કરનારાને જ્યારે ભક્તિ મળી તો ભક્તિના સાથે એની સંતતિ રૂપે શું આવ્યું હૃદયમાં? ભગવદ વિષયક જ્ઞાન અને લોક સંબંધી વૈરાગ્ય. લોક સંબંધી એટલે સંસાર સંબંધી. તો સંસાર સંબંધી વૈરાગ્ય આવ્યું અને ભગવદ સંબંધી અનુરાગ આવ્યું, જ્ઞાન આવ્યું. તો આ જે છે ને, આ ભક્તિ કરનારાને મળે છે. અને ભક્તિનું લક્ષ્ય કોણ છે? પ્રભુ. આપણે પ્રભુની પ્રાપ્તિ માટે ભક્તિ કરીએ છીએ. અને ભક્તિના પ્રભાવથી લૌકિક વૈદિકમાં જે કંઈ પણ મળી રહ્યું છે ને, શાસ્ત્રે બતાવ્યું છે એ જ તમારા ઉપર થતી ભગવાનની કૃપા છે, જેનું નામ છે પુષ્ટિ. જેનું નામ છે પુષ્ટિ. એક વસ્તુ સમજો, આપણે લોકમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે સેવા નથી કરતા, પણ સેવાના પ્રભાવથી ઐહિકામુષ્મિક બધા જ પદાર્થો આપણને પ્રાપ્ત થાય. અવાંતર ફલત્વે મુખ્ય ફલ ભક્તિનું ભગવાન જ છે, પણ જે ભગવાનની શરણમાં જાય છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાન એને સર્વ સાધનોથી સુલભ કરી સ્વસ્થ કરે છે. તબ તા દિન તે વે લોગ સુખ સંપત્તિ ન તજે
सुन सूर सबन की यह गति जय हरि चरण तथा आरभ्य नंदस्य व्रजा सर्व समृद्धिमान हरेर निवास आत्म गुण ही रमा क्रीडन मभुन्द्रप श्रीमद भागवत पंचम दशम स्कंद पांचवा अध्याय श्रीमद भागवत दशम स्कंद गोपिका गीत जयति तेधिकम जन्मना व्रज श्रयत इंदिरा शश्वदत्र लक्ष्मी तो आवानी छे जहां नारायण छे प्रभु ना पासे आपने कोई वस्तु मांगवा के प्रभु ती लेवा नथी जता पण प्रभु पासे जाओ छो ना એટલે પ્રભુ પાસે જેટલું છે પ્રભુ એ બધું તમને આપે છે અને આખા આ ચતુર્દશ ભુવનમાં એક જ માણસ એવો છે નારાયણ કે તમે એની શરણમાં જાઓ ને તે સૌથી પહેલા એની લુગાઈ આપી દે તમને લક્ષ્મી લક્ષ્મી વાન કરે એ વિદ્યા લક્ષ્મીના રૂપે આવે ભૂલક્ષ્મીના રૂપે આવે સંતાન લક્ષ્મીના રૂપમાં આવે અષ્ટલક્ષ્મીમાંથી કોઈ પણ રૂપે તમારા પાસે આવે પણ સૌથી પહેલા તમારી પાસે કોણ આવે લક્ષ્મીજી આવે લક્ષ્મીજી માટે નારાયણ પાસે કોઈ દિવસે નહીં જવાનું પરંતુ લક્ષ્મીજી સૌથી પહેલા પધારશે કેમ કે જ્યાં શ્રી છે ત્યાં જ શ્રીયુત ભગવાન હોય છે જ્યાં શ્રી સંપત્તિ શુચિતા પવિત્રતા આ બધું નથી હોતું ત્યાં પ્રભુ નથી પધારતો તો એટલે પુષ્ટિનો એક સૌથી પહેલો આસ્પેક્ટ છે કે ભગવાન સર્વ પ્રકારથી પહેલા માણસને પોષિત કરે છે પુષ્ટ કરે છે યદ્યપી જ્યારે આપણે ભક્તિ માર્ગમાં બહુ ઉતરીએ અને જાણીએ કે સિદ્ધાંત સાચો શું છે ત્યારે જઈને આપણને ખબર પડે કે પ્રભુનો જે વાસ્તવમાં પ્રિય હોય પ્રભુને જેના ઉપર કૃપા કરવી હોય એના ઉપર પ્રભુ કેવી લીલા કરે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યત લૌકિક વૈદિકમાં એને બહુ સ્વસ્થતા નહીં આપે પણ કેમ કે લૌકિક વૈદિકમાં ફસાઈ જશે તો ભગવાન માર્ગમાં રહીને અલૌકિક ઉપર એનું પ્રયાણ ક્યાંય ને ક્યાંય રોકાઈ જશે તો એટલે પ્રભુ જેને નિરુદ્ધ કરવા માગે છે પોતાના તરફ લેવા માગે છે જેના ઉપર પુષ્ટિ કે કૃપા કરવા માગે છે પ્રભુ એના ઉપર એવો અનુગ્રહ કરે છે કે બધી વસ્તુને છોડીને સર્વ વસ્તુઓથી વિરાગ થઈને એ ભગવાનના ચરણારવિંદમાં અનુરાગ કરવાનો યત્ન કરે છે તો એક વસ્તુ આ પ્રશ્ન સંબંધી એ સમજો કે પુષ્ટિ જે છે એ સાક્ષાત ભગવાનની એક શક્તિ છે શ્રિયા પુષ્ટ્યા ગિરા કાંત્યા કીર્તિ તુષ્ટિ ઇલોડ જયા અવિદ્યા વિદ્યા શક્ત્યા માયા ચ નિવેશિતમ ભગવાનની દ્વાદશ શક્તિઓમાંથી એક શક્તિ છે ભગવાનની પુષ્ટિ એનું કાર્ય શું છે પુષ્ટિનું કાર્ય છે જીવ માત્રને ભગવત સેવોપયોગી બનાવવું ભગવત સેવાના લાયક જીવને કરવું અને જીવ કેમ નથી જઈ શકતો પ્રભુ પાસે અહીંયા જુઓ આમાં આ પ્રશ્નમાં એક બીજો પ્રશ્ન છે પ્રશ્ન સાથે પ્રશ્ન કે પુષ્ટિ ભક્તિ એટલે શું આ પહેલો પ્રશ્ન બીજો એના સાથે છે કે પુષ્ટિ ભક્તિ ને પોષિત કરનારા તથા જીવને એના તરફ જતા રોકનારા પરિબળો કયા કયા તો પહેલા તો આ સમજો કે પુષ્ટિ ભક્તિ તમને કયો બળ આપે છે પુષ્ટિ ભક્તિના લાભ અને પછી આપણે બતાવશું કે આની હાનિ શું શું છે પરંતુ હું ફરી કહીશ કે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રશ્નોત્તરીમાં કન્ફ્યુઝ થયા પહેલા એક વસ્તુને સમજો કે આપણે બે વસ્તુને એક કરીએ છીએ ને ત્યારે પુષ્ટિ ભક્તિ શબ્દ બને છે એક છે ભગવાન માર્ગ એટલે ભક્તિ માર્ગ અને એક છે પુષ્ટિ પરંતુ જે લોકોએ ભક્તિના સાચા સ્વરૂપને સમજ્યો છે જીવનમાં એ લોકો મહાપ્રભુજીની જેમ સમજી જાય છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તિ નિશ્ચયઃ જ્યારે અમે ભક્તિ માર્ગ કહીએ તો એ પુષ્ટિના અર્થમાં જ કહીએ છીએ પણ ભક્તિ માર્ગના બીજા પણ સ્વરૂપો છે કેમ કે ભાગવત એવું ઉદ્ઘોષ કરે છે એટલે કેવળ પુષ્ટિ માર્ગ ભક્તિ માર્ગ નથી પુષ્ટિના જેવા બીજા પણ ભક્તિ માર્ગો છે
ક્યાંય સાત્વિકી ભક્તિ છે, ક્યાં રાજસી ભક્તિ છે, ક્યાં તામસી ભક્તિ છે. આપણા માર્ગમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અસ્મત પ્રતિપાદિતંતુ ભક્તિ નૈર્ગુણ્યઃ. મારા ત્યાં મારા માર્ગમાં જે ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિ છે. હવે નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિના આ બધા તફાવતમાં હું હમણાં નહીં જઈશ. આમે તમે ઘણા કન્ફ્યુઝ થઈ ગયા છો, પરંતુ તમારા કન્ફ્યુઝનને દૂર કરીને આ પ્રશ્નને સીધા સરળ અને સહજ ભાષામાં બતાવતા હું પહેલાં એમ કહીશ કે પુષ્ટિ એટલે પોષણ, પોષણ એટલે કૃપા, કૃપાનું જે એકદમ ઠોસ સ્વરૂપ જે આપણા ઉપર આવે છે એને આપણે કહીએ અનુગ્રહ, બરાબર. અને એના સાથે આપણે જોડીએ છીએ ભક્તિને. હવે આની જે લીલા છે, જે તમે કહો પોષણનો સ્કંદ આખું, તો શ્રીમદ ભાગવતમાં છઠ્ઠું સ્કંદ છે. અને એ છઠ્ઠા સ્કંદમાં ઉપદેશ શું છે? છઠ્ઠા સ્કંદનો ઉપદેશ છે કે ભગવાનના કાર્ય છે કે વ્યક્તિમાં ચાર પ્રકારના દોષ છે. ચાર પ્રકારના દોષ કયા છે? કાલ, કર્મ, સ્વભાવ અને પ્રારબ્ધ. આ ચાર વસ્તુ આપણા બધા સાથે જોડાયેલી છે. જુઓ, ધ્યાનથી સાંભળજો. પહેલી વસ્તુ શું છે? કાલ. કોઈનું સમય સારું ચાલતું હોય, કોઈનું સમય ખરાબ ચાલતું હોય. બીજે છે કર્મ. સારા કર્મ હોય સત્કર્મ, સાથે હોય દુષ્કર્મ. ત્રીજી વસ્તુ છે સ્વભાવ. અને ચોથી વસ્તુ છે પ્રારબ્ધ, જે ભાગ્યમાં છે એ તે. હવે ધ્યાનથી વિચારો કે આમાંથી તમારા હાથમાં કઈ વસ્તુ છે, એટલે તમારા મારા હાથમાં કઈ વસ્તુ છે? કર્મ નથી. કર્મ તો જે થઈ ગયા એનું શું કરશું? સ્વભાવ અને સ્વભાવ અને સ્વભાવ, સ્વભાવ સિવાય કોઈ વસ્તુ આપણા હાથમાં નથી જેને આપણે બદલી શકીએ હોય. મતલબ બદલવાની તાકાત એ પણ પ્રભુ આપે તો જ માણસનો સ્વભાવ બદલાય. પ્રભુ ઈચ્છા ના કરે તો ના થાય. એટલે તો યમુનાજીને પ્રાર્થના કરીએ છીએ ને આપણે, સ્વભાવ વિજયો ભવે. શ્રી મહાપ્રભુજી કેવી કૃપા કરે છે કે યમુનાજીની શરણમાં જાઓ, આ વસ્તુને ઠીક કરવી હોય. કેમ કે યમુનાજી સિવાય તમારો સ્વભાવ કોઈ બદલી શકે નહીં. જેનું જે સ્વભાવ છે એવું જ રહેવાનું છે. પરંતુ એના હાથમાં તો છે કે વિચારે, વિવેક બુદ્ધિ રાખે, ભક્તિ માર્ગ પર ચાલવાની ઈચ્છા હોય, સારો ભક્ત બનવાનો સંકલ્પ લે, કૃપા કરીને પ્રભુ એનો સંકલ્પ પૂરો પણ કરશે. તો સ્વભાવને છોડીને ત્રણ વસ્તુ કઈ બચી ગઈ? કાલ, કર્મ અને પ્રારબ્ધ. હવે વિચાર કરો કે આ ત્રણે ત્રણ વસ્તુ તમારાથી વિપરીત જઈ રહી છે. ન સારું કાલ ચાલે છે, ન સારા કર્મ આપણા બેંક બેલેન્સમાં છે, અને ન પ્રારબ્ધનું કોઈ આપણને પરિજ્ઞાન છે. પ્રારબ્ધનું તો કોઈને ખબર છે? પ્રારબ્ધની તો કોઈ વસ્તુ કોઈને ખબર પણ નથી હોતી કે આપણું પ્રારબ્ધ કેવું છે ને ક્યાં આપણને લઈ જશે. તો એટલે જે કંઈ પણ છે માણસના હાથમાં, આજનો જ સમય છે. બોલો વલ્લભાઈ કુસાઈજી પરમ દયાળ કી જય, કે આપણા પાસે કાલ, કર્મ, સ્વભાવ, પ્રારબ્ધમાંથી માત્ર સ્વભાવ છે. એના સિવાયની બધી વસ્તુ પરમાત્માના આધીન છે. અને જે પરમાત્માના આધીન છે એ વસ્તુને પરમાત્મા ઠીક કરી શકે છે. અને જ્યારે બધી વિપરીત પરિસ્થિતિઓમાં પ્રભુ કૃપા કરીને આપણે અનુકૂળ કરે છે, આપણા અનુકૂળ કરે છે બધી વસ્તુને, ત્યારે એ વ્યવસ્થાને કહેવાય કે પ્રભુની આપણા ઉપર પુષ્ટિ કૃપા થઈ. બરાબર. હવે પ્રભુની કૃપા તો થઈ ગઈ, હવે પ્રભુની કૃપાનો ઉપયોગ કેવી રીતે કરશો?
તમારો કાળ ઠીક થઈ ગયો, તમારા કર્મ ભગવત કૃપાથી પુનશ્ચ લાઈન ઉપર આવી ગયા, તમારા સ્વભાવમાં પણ જે પ્રભુને અપેક્ષિત હતા એટલા ભગવાને ચેન્જીસ કરી દીધા. પ્રારબ્ધ ચલો ઠીક છે, તમને ખબર હોય કે નહીં હોય, પ્રભુએ તમારા પ્રારબ્ધનું પણ રેક્ટિફિકેશન કરીને જીવન જીવવા લાગ કરી દીધું. હવે ઠાકોરજીને જે તમે થેન્ક્સ ગિવિંગ કરો ને, એના માટે પુષ્ટિ પોષણ કૃપા મળ્યા પછી જે પ્રભુને આપણે થેન્ક્સ ગિવિંગ કરીએ ને, એ કરવા માટે માણસને ભક્તિ માર્ગ ઉપર આવવું પડે. એટલે પુષ્ટિ અને ભક્તિને તમને સાથે જ બોલવું પડે, પુષ્ટિને અલગ અને ભક્તિને અલગ તમે નહીં કરી શકો. એટલે જ શ્રી મહાપ્રભુજીનું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ નિર્ણય આપેલો છે કે પુષ્ટિ માર્ગ ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તિ, પુષ્ટિ છે ને એટલે ભક્તિ માર્ગ પ્રકટ થયો છે. પુષ્ટિ ન હોત, કૃપા ભગવાનનું અનુગ્રહ ન હોત, તો ફક્ત વેદમાં વિધિ નિષેધ હોત અને પ્રકટ થઈને બસ ભગવાને કર્મ અને જ્ઞાન માર્ગ જ પ્રકટ કર્યા હોત, આ પુષ્ટિ માર્ગ પ્રભુએ કૃપા કર્યું છે ને પ્રકટ, એનું જ પ્રમાણ છે બધા પ્રકારના ભક્તિ માર્ગો, જેને કપિલ દેવજી માતા દેવભૂતિને કહે છે ભક્તિ યોગો બહુવિધો ભામિનિર્ભાવ્યતે, બહોત પ્રકાર કે ભક્તિ યોગ હોતે હે માતા. એમાંથી આ સૌભાગ્ય પુષ્ટિ માર્ગનો છે કે આ આખા પુષ્ટિ માર્ગને આપણને એ વસ્તુ મળી રહી છે કે જે વસ્તુ આપણને આ ભક્તિ માર્ગ ઉપર ધાવનોન્મિલ્ય નેત્રેવાન પતેના સ્થલે યસ્મિન પાદ ભયમ નાસ્તિ મોચક સર્વતા યત માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતા. આ બધા વાક્યો આપણને આજે સાંભળવા મળે છે, જીવવા મળે છે કે અહીંયા આપણે આંખ બંધ કરીને પણ ભાગીએ તો આ માર્ગ ઉપર ગીરવાનું પડવાનું કે અહીંયાથી ડિફોલ્ટમાં બહાર થઈ જવાનું કોઈ અવકાશ ભગવાને રાખ્યો નથી. હવે ભક્તિ માર્ગ સેકન્ડ આસ્પેક્ટ, પુષ્ટિ ભક્તિમાં બીજો શબ્દ ભક્તિ. હવે ભક્તિ સાથે હું હંમેશા આ વસ્તુ કહું છું, આજે પણ અહીંયા સભામાં રિપીટ કરીશ, પુનરોક્તિ કરીશ આ વસ્તુની, કે છ વસ્તુ છે જે ભક્તિને બળ આપે છે અને છ વસ્તુ છે જે ભક્તિને માણસને નિર્બળ કરે છે. અને મહાપ્રભુજીએ તો બે વસ્તુ બતાવી છે આપણને કે કયા કારણોથી આપણે ભક્તિ માર્ગ ઉપર ચાલીને પણ ભક્તિનું સાફલ્ય નથી મેળવી શકતા, અને એ છે ઉદ્વેગ અને પ્રતિબંધ. સેવા ફલમમાં શ્રી મહાપ્રભુજીએ સવિસ્તાર વિષ્ણુદાસ છીપાને આ વિષયમાં બતાવ્યું કે કઈ રીતે ઉદ્વેગ અને પ્રતિબંધથી મનુષ્ય સેવાનું ફળ પ્રાપ્ત કરી શકતો નથી, અથવા ભક્તિ માર્ગમાં રહીને પણ ભક્તિ માર્ગના ફળને મેળવી શકતો નથી. પરંતુ અહીંયા આટલા ડીપમાં નહીં જઈને હું આપને ફટાફટ એ છ વસ્તુ ગણાવું કે જેના કારણેથી ભક્તિનો નાશ થાય છે મનુષ્યની. શાસ્ત્ર આમ કહે છે અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમાગ્રહ જનસંગશ્ચ લૌલ્યમ ચ ષડ્ભિર ભક્તિર વિનશ્યતિ. છ પ્રકારથી માણસની ભક્તિ નષ્ટ થાય છે. અત્યાહાર, બહુ ખાઈ લે ને માણસ, વાસ્તવિક વસ્તુ છે, બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે, તો માણસમાં પ્રમાદ આલસ્ય. તમારા ગુજરાતીમાં એક કહેવત છે અન્ન તેવો ઓડકાર, તમે જેવો અન્ન ખા. અમારા હિન્દીમાં એક કહેવત છે જૈસા ખાયેગા અન્ન વૈસા હોગા મન, જૈસા પીએગા પાણી વૈસી બોલેગા વાણી. તો મન અને અન્ન અને વાણી અને પાણી એટલે જલ, આનો એક સંબંધ છે. તો જ્યારે અત્યાહાર મનુષ્ય કરે છે, એટલે તમે જોઈ લો પ્રાચીન કાળથી આપણા ત્યાં સિસ્ટમ છે, ઠાકોરજીના જાહેરચરણ સ્પર્શ ન થાય એની પહેલાં સખડી ન લેવી, નાસ્તો પણ એવો કરવો કે ફલાર ઇત્યાદિ કરવો, કોઈને દવા ઇત્યાદિ પણ હોય તો. વિશેષ કરીને પ્રાચીન કાળથી આ આગ્રહ લોકોમાં જોવા મળે છે કે સખડી નથી લેતા. સખડી નહીં લેવાનું કારણ શું? સખડી એટલે અન્ન. અન્ન લેશો તો દેહમાં વિકાર ઉત્પન્ન થશે અને વૈકારિક દેહથી પ્રભુની સેવામાં જવાનું શાસ્ત્ર નિષેધ કરે છે. જેમ શૌચ ગયા વગર આપણે જો નાહી લઈએ તો એને સાચી અપ્રસ ન કહેવાય. અપ્રસ કરવાની બે અત્યાવશ્યક શરતો છે, દંત મંજન કરવું અને સાથે શૌચ જવું. જ્યારે માણસ મુખ શોધન અને મલથી શુદ્ધ થઈ જાય દેહમાંથી, ત્યાર પછી જ્યારે સ્નાન કરે તો જ માણસ અપ્રસમાં આવે.
તો અપ્રસમાં આવવા માટે આ બે વસ્તુઓ છે. કેમ? કેમ કે રાત્રિનું ધરેલું અન્ન શરીરમાંથી જ્યારે બહાર જશે મલરૂપી, તો વિકાર મુક્ત દેહ થશે, અને જ્યારે વિકાર જશે દેહમાંથી તો વિચાર શુદ્ધ આવશે. તો વિચારોને સાત્વિક કરવા માટે, વિચારોને નિર્ગુણ કરવા માટે પણ દેહનું આંતર બાહ્ય શુદ્ધિ બંને પ્રકારથી આવશ્યક છે. તો શાસ્ત્ર બતાવે છે કે અત્યાહાર જો તમે કરો, દરેક સમય કંઈ ખાઈ લો ખાઈ લો ખાઈ લો, ખાતા જ રહો તમે, તો પછી તમારાથી ભક્તિ થશે નહીં. ભક્તિ કરવા માટે તો ફિટ રહેવાની આવશ્યકતા છે. ફિટ રહેવા માટે જેમ ડૉક્ટર્સ અને આજના બધા જ ડાયટિશિયનો બતાવે છે કે થોડુંક થોડુંક ખાઓ, થોડાક થોડાક અંતરાલમાં ખાઓ, ખાતા રહો પણ માત્રા એની ઓછી રાખો. તો શાસ્ત્ર પણ ક્યાંક ક્યાંક કહેવા માગે છે કે અત્યાહાર તમે નહીં કરો. એવી રીતે અતિ પ્રયાસશ્ચ, બહુ જે માણસ ધંધા ધંધા ધંધા, નોકરી નોકરી નોકરી, દુકાન દુકાન દુકાન, પૈસા પૈસા પૈસા, પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા, આ બધું કોઈ પણ વસ્તુમાં અતિશય પ્રયાસ જ્યારે કરશે તો એ ભક્તિ માર્ગ ઉપર રહી શકતો નથી. કેમ કે આ બધા માટે એને વિષયાસક્ત થવું પડે છે, અને જ્યાં સુધી વિષય વાસનામાં મન રહેશે ત્યાં સુધી વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજી નિર્ણય આપ્યો છે કે વિષયાક્રાંત દેહથી તમે ફક્ત પાપાસક્ત થઈ શકો, ભગવદ આસક્ત થશો નહીં. સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, યદા વિષયા રોચતે તદા કૃષ્ણ ન રોચતે, યદા કૃષ્ણ રોચંતે તદા વિષયા ન રોચતે. તો જ્યાં સુધી વિષયમાં મન છે ત્યાં સુધી પ્રભુમાં આવતો નથી, અને પ્રભુમાં આવી જાય છે પછી વિષયમાં જતો નથી. તો એટલે આ બધા જે અતિ પ્રયાસશ્ચ, મનુષ્ય જે ધનોપાર્જનના કે વિદ્યાપાર્જનના કે આ બધાના માટે જ્યારે અતિ પ્રયાસમાં લાગી જાય છે તો સૌથી પહેલાં જે વસ્તુ એનાથી છૂટે છે એ છે ભગવાનની ભક્તિ. તો અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ, ત્રીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ. સંપ્રદાયમાં આને કહેવાયું છે અસદાલાભ અને મુખરતા દોષ, બે વિભાગ કર્યા છે. પ્રજલ્પના બે વિભાગ આપણા સંપ્રદાયમાં છે. એક વસ્તુ શું છે? અસદાલાભ કરવો નહીં. અસદાલાભના બે અર્થ હોય. અસદાલાભનો એક અર્થ હોય ઝૂઠ બોલવું નહીં, અસત્ય સંભાષણ કરવું નહીં, અને બીજો અર્થ હોય વ્યર્થમાં બોલવું નહીં. જે વસ્તુનો અહીંયા કામ નથી કાર્ય નથી એ વસ્તુ બાબત વાતચીત કરવાની જ નહીં. તો એટલે કહેવામાં આવ્યું કે અસદાલાપ નહીં કરો. અને બીજી વસ્તુ છે મુખરતા દોષ. મુખરતા દોષ સંપ્રદાયમાં મહાબાધક માન્યું છે. કોઈ પણ વસ્તુ એવી ન કેવી જેનાથી આપણી સેવા છૂટે. મુખરતા દોષ ભગવત પ્રાપ્તિમાં અંતરાય લાવે છે. ભગવત પ્રાપ્તિમાં અને ભગવત કૃપામાં પણ અંતરાય લાવે છે કે આપણા ઉપર જે ભગવાનની સતત અહર્નિશ જે કૃપા થાય છે તેનું બોધ આપણને ધીરે ધીરે ઓછું હોતું જાય. કેમ કે આપણા મુખથી મુખરતા દોષ થાય. તો આ એક મુખરતા દોષનો એક પ્રભાવ છે. કદાચ નારિયેલ પધાર્યો હશે પતરા ઉપર, નારિયેલ ફલ ફલિત હોય ફલરૂપ જાણે. તો એટલે એક વસ્તુ છે કે મુખરતા દોષ કરવો નહીં, અસદાલાભ કરવો નહીં, એને શાસ્ત્રમાં કહ્યું છે પ્રજલ્પો. આ જે પ્રજલ્પની માણસને આદત થઈ જાય પછી એ અકારણ બોલતો રહે, અને અકારણ જ્યારે માણસ બોલે તો એની ભક્તિનો નાશ થાય. કેમ કે ભગવત ચિંતનથી એ વિમુખ થતું જાય, અંતર્મુખી થવાના જગ્યાએ બહિર્મુખી થતો જાય, અને મુખ આટલું ચાલે કે પછી એ મુખેથી અષ્ટાક્ષર આવવાનો અવકાશ વયો જાય. તો એટલે જે મહાપ્રભુજીને આજ્ઞા છે તથા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ, એના માટે જ છે કે જેનાથી આપણને પ્રજલ્પ, મુખરતા દોષ અને અસદાલાભથી બચવાનું એક સાધન મળી જાય કે જ્યારે પણ આપણી વાણી ખુલે તો કૃષ્ણ નામ ઉચ્ચરે. કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણેતિ યોમાં સ્મરતિ નિત્યશ જલમ ભિત્વા યથા પદ્મમ નરકાદ્યુદ્ધરામ્યહમ. મારા તાજચરણ આ શ્લોક બહુ બોલતા મારા તાજજી, કે જે વ્યક્તિ આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ આમ કહેતો રહે એ બધા જ પાપોથી મુક્ત થઈને અને નરકાદીમાંથી પણ એનો ઉદ્ધાર થઈ જાય. તો આ કૃષ્ણ નામનું સર્વદા અને સતત મહાત્મ્ય છે જે શ્રી મહાપ્રભુજી આપણા જીવનમાં સંસ્થાપિત કર્યું, કે આપણા બધાને જેટલું થાય એટલું સાતત્ય, જ્યારે યાદ આવે કે મારો અષ્ટાક્ષર બંધ થઈ રહ્યો છે કે હું ભૂલી ગયો છું, ત્યારે મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ આમ બોલતો રહેવું, જેનાથી પ્રજલ્પ, મુખરતા દોષ અને અસાદારાપથી આપણે
बची शकीए। तो अत्याहारः प्रयासश्च प्रजल्पो। चौथी वस्तु छे नियमाग्रह। पुष्टि मार्ग जे क्रम थी आखो गर्द मा चालू गयो एनु कारण छे नियमाग्रह, जड़ता, जड़वाद, रूढ़िवादिता, मर्जाद, जेनु स्पष्ट नाम छे मर्जाद, अने मर्जादी वैष्णवोना एक मर्जादी वैष्णवोनी विचारधारा, ए विचारधारा शुं छे नियमाग्रह। अने आश्चर्यनी वस्तु तो ए छे के मर्जादी वैष्णवोना नियम एवा छे जे क्यांय शास्त्र मां जोवा मळता नथी। महाप्रभुजी द्वारा उपदिष्ट ग्रंथों मां नहीं, प्रभुचरण गोपीनाथ जी द्वारा उपदिष्ट साधन दीपिका मां साधन तरीके ए प्रकारनी आचार मर्यादा नहीं। श्री गोसाई जी अथवा गोसाई जी ना सात बालक हरिराय जी पुरुषोत्तम जीए ज्यां कोई व्यवस्था न बतावी एवी जे मर्याद छे ए अशास्त्रीय मर्याद ना कारणे आ नियमाग्रह ना कारणे जे थयुं छे ए भक्तिनो नाश थयुं छे। लोकोमां अप्रस तो छे, मेन मर्यादा तो छे, पण ए लोकोनुं जीवन जईने जोई लो ए लोको साचा ने सारा भक्तो न बनी शक्या। केम के ए लोको साचा ने सारा भक्त जो होत तो एमना आगळनी पीढ़ीने पण आ शिक्षण मळत के अमने पण एवुं थवुं जोईए जेम अमारा बापा के बापी छे। तो एक वस्तु समझो, केम ए वस्तुने तमे धारण न करी जे मर्यादी लोकोने जोईने मर्यादीओना कोणा छोकरा आजे मर्यादी छे बताओ केम नथी? केम के मर्यादी थवामां, नियमाग्रही थवामां, रूढ़िवादी थवामां, अत्याग्रही थवामां जे वस्तुनो नाश थाय छे ए छे महाप्रभुजीनुं पोतानुं सिद्धांत। केम के महाप्रभुजीनुं सिद्धांत शुं छे? हटस्ताज्यश्च सर्वथा। तमे सौथी पहेला कोई वस्तुमां हट नहीं करो, जेटली भगवत कृपा अने भगवत इच्छाथी वस्तु सुलभ छे एटला पदार्थोथी यथोग मिलतोपचार द्रव्यथी भगवाननी यथा साधन यथावकाश तमे भगवत सेवा करो। नियमाग्रहना कारणे मनुष्यना जीवनमां एक प्रकारनो अहंकार उत्पन्न थाय छे अने जे संप्रदायमां सौथी बाधक छे दंभ अने अहंकार एज मर्यादीमां अने नियमाग्रहीमां आवी जाय छे के आ तो मारो नियम छे, आ तो मारो छे, आ तो हूँ छू, आ तो मारो, तो आ हूँ ने मारो ने तारो आ बधुं आवाना कारणे जे वस्तु नष्ट थई रही छे ए माणसमां रहेली भक्ति छे। केम के भक्ति एक सहज भावनी सरिता छे। एक सहज भावनी सरिता केवी छे के परमात्माए आत्माथी सतत संचार करी रह्या छे भगवान। भगवान क्यां बिराजी रह्या छे? भगवान माणसना हृदयमां बिराजी रह्या छे। भगवाननुं स्वरूप गीताजीमां भगवान पोते बतावी रह्या छे, ईश्वरः सर्वभूतानां हृदयेषु तिष्ठति ब्राह्मयन सर्वभूतानि यंत्रारूढानि माया। हूँ बधाना हृदय में बिराजी रह्यो छूं, ईश्वर हर दरेक व्यक्ति हृदय में बिराजी रह्यो छे। भगवान ना अंश होवाना कारणे यो यदंश सतम भजे भगवत भक्ति ना आपणे सहज अधिकारी छीए। आ भक्ति आपणे सहज प्राप्त छे एटले महाप्रभुजी भक्ति ने उत्पन्न करवाना साधनो नथी बतावता, महाप्रभुजी भक्ति ना वर्धन ना साधन बतावे छे। क्या पण एवुं संकल्प नथी के यथा भक्ति उत्पन्नास्या तथोपायो निरूप्यते। महाप्रभुजी नो संकल्प छे यथा भक्ति प्रवृद्धास्या तथोपायो निरूप्यते। भक्ति नो वर्धन केवी रीते थाय? केम के भक्ति आपणा अंदर इनबिल्ट फेनोमेना छे, एक इनबिल्ट व्यवस्था छे। कि जेम कोई कोई मोबाइल सेल्युलर फोन्स मां केम सिम इनबिल्ट होय, ए सिम ऑटोमेटिकली एमां आवी होय, तेवी रीते ज आपणा देहमां आत्मा रूपी आ सिममां जीवात्मा ने अंतर्यामी आ बे व्यवस्था प्रभुए करी राखी छे। जीवात्मा छे जेनो आपणने अहंकार छे के आ हूँ छू, अने जेना कारण थी प्रत्येगात्मा थया पछी आपणने खबर पड़े छे के आ हूँ पणोनी जानकारी पण जो मारा माजे जळवाई रही छे ए कोना कारणे छे? तो ए सर्व कारण कारणम भगवान गोविंद मारा हृदयमां बिराजमान छे। ए भगवान गोविंदनी कृपाथी सहज पुष्टिना संबंधथी अमारामां एक भक्तिनो भाव उत्पन्न थाय। भक्ति भाव रूपी थाय तो ज भक्ति रसमय थाय, अने रसमय भक्ति जारे होय तो ज जीवने कोई पण सेवामां भजनमां भगवन नाममां भावनी उत्पत्ति थाय। तो आनु अन्योन्याश्रित संबंध शास्त्रमां बताव्युं छे कि ज्यां भाव छे त्यां रस छे, अने ज्यां रस छे त्यां ज भाव छे। अने भावनी अने रसनी जे उभय अभिव्यक्ति छे एने शास्त्रमां कहेवाय छे रतिर देवादि विषया भाव इत्यभिधीयते। परमात्मामां जे आपणने रति एटले प्रेम उत्पन्न थाय एने शास्त्रमां भाव बतावी छे।
જેમ આપણે સેવામાં દરેક વસ્તુમાં પૂછીએ કે આનું શું ભાવ છે, આ કયા ભાવથી આપણે કરીએ છીએ, તો ભાવ એટલે એનું અસ્તિત્વ, ભાવ એટલે રિયાલિટી, ભાવ એટલે એની સાચી સમજ. તો સાચી સમજનું નામ છે ભાવ. એ ભક્તિના હિસાબે આવે છે. એ જ રસરૂપતા છે જેની સતત પ્રાપ્તિ માટે આપણે આટલા પ્રયત્નો કરીએ છીએ ભક્તિ માર્ગમાં. તો આ જે ભક્તિ માર્ગની બ્યુટી છે, આ બ્યુટી ક્યારે ખતમ થાય? જ્યારે તમે કોઈ પણ વસ્તુના નિયમનો આગ્રહ એવી રીતે જડતાથી પાલન કરો કે જેનાથી કોઈને દુઃખ થતું હોય તો ભલે થાય, કોઈની અવ્યવસ્થા થતી હોય તો ભલે થાય, મારો તો આ ધર્મ છે, હું તો આવી રીતે જ કરીશ. એક વસ્તુ હું આપને બતાવું છું, બધા ધ્યાનથી સાંભળજો. આજે વાત નીકળી છે એટલે હું બતાવું છું. અહીંયા સર્વનિર્ણય પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી એક સાધન પ્રકરણ લખ્યું છે. સાધન પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી તત્વાર્થ દીપ નિબંધના સર્વનિર્ણયના ઉપ પ્રકરણ સાધન પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપિ ક્વચિત અત્યાગ્રહે પ્રવેશેવા પરપીડાદિ સંભવે તદા પૂજા ત્યક્તવ્ય. શ્રી મહાપ્રભુજીની પ્રકાશ ટીકામાં એની પોતાની ટીકા પણ છે અને કારિકા પણ છે. અને ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારું સેવામાં ચિત્ત ન લાગતું હોય, વિક્ષેપ, મનોવિક્ષેપ તમને થતો હોય, તમે કેટલું પ્રયત્ન કરી રહ્યા છો પણ મન સેવામાં લાગતું નથી, મન ભગવાન નામમાં લાગતું નથી, ભગવાનના ધ્યાનમાં મન ઠેરતું નથી, મનોવિક્ષેપ થઈ રહ્યો છે, તો વિક્ષેપાદ ફર્સ્ટ. બીજું મહાપ્રભુજી કહે છે અથવા શક્ત્યા, કોઈ પ્રકારની અશક્તિ છે. અશક્તિ બે પ્રકારથી થાય. કયા બે પ્રકારથી અશક્તિ થાય? જરા અને વ્યાધિ, બુઢાપો આવી જાય અને એના સાથે અથવા કોઈ વ્યાધિગ્રસ્ત શરીર હોય તો એ અશક્ત થાય. તો શાસ્ત્રમાં બે પ્રકાર બતાવ્યા છે કે દેહમાં અશક્તિ બે કારણોથી આવે, જરા અને વ્યાધિ. તો વિક્ષેપાદ અથવા શક્ત્યા. ત્રીજું બતાવ્યું મહાપ્રભુજીએ પ્રતિબંધાદ અપિ ક્વચિત, કોઈનો પ્રતિબંધ છે, તમે સેવા નહીં કરો, તમે આમ સેવા નહીં કરો, તમે આટલી અપરસ નહીં પાલો, તમે આમ નહીં કરો, તેમ નહીં કરો, કોઈનો પ્રતિબંધ છે કોઈ પ્રકાર. અત્યાગ્રહે પ્રવેશેવા, તમને કોઈ વસ્તુનો અત્યાગ્રહ આવી ગયો કે નહીં, મને તો આ કરવું જ છે, હું તો આમ જ કરતો આવ્યો છું, હું આમ જ કરીશ, તો આ ચોથું પ્રકાર. અને પાંચમો પ્રકાર છે પરપીડાદી સંભવે, તમારા એ ધર્મ, તમારો એ સેવાક્રમ, તમારી એ અપરસ, તમારી એ મરજાતના કારણે કોઈ બીજાને પીડા થતી હોય તો વૈષ્ણવ માત્રને શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ છે તદા પૂજા ત્યક્તવ્યા, કેમ કે એ ક્રમ સેવા રહ્યો જ નહીં, એ તો પૂજા થઈ ગઈ અને એવી પરમાત્માની પૂજા પણ કરવી નહીં. વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપિ ક્વચિત અત્યાગ્રહે પ્રવેશેવા પરપીડાદિ સંભવે, આ પાંચ પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે કે એવી પરિસ્થિતિ વૈષ્ણવની આવી જાય તો સેવા ક્રમ ત્યાગી દેવું, ત્યારે પણ સેવાનું દુરાગ્રહ હટાગ્રહ લઈને ન બેસવો. તો હટસ ત્યાજ્યશ્ચ સર્વથા, જે ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવ્યું આપણા વિવેક ધૈર્ય અને આશ્રયના રક્ષણ માટે, એને જ આગળ સર્વનિર્ણય અને સાધન પ્રકરણમાં પણ શ્રી મહાપ્રભુજી વિસ્તારથી બતાવે છે કે કોઈ વસ્તુનો પણ નિયમ આગ્રહ એવું ન હોવું જોઈએ કે જેનાથી કોઈ બીજાને પીડા થતી હોય અથવા તમને પોતાને પીડા થતી હોય. ભક્તિ તમને સ્વાસ્થ્ય લાભ અને મનોવૈજ્ઞાનિક વૈચારિક શાંતિ આપનારી થવી જોઈએ, નહીં તો ભક્તિ માર્ગ કોઈ બૌદ્ધ ધર્મ જેવો આ દુઃખના ચિંતન કરવાનો માર્ગ નથી કે જેનાથી આપણે આખા દિવસ બેસીને દુઃખ મીમાંસા કરીએ કે કયા કારણોથી માણસ મનુષ્યના જીવનમાં દુઃખ આવે છે. આ આનંદના આવિષ્કારનો માર્ગ છે કે કયા પ્રકારથી આપણા જીવનમાં આનંદ આવે, એ આનંદ અને સુખાનુભૂતિ માટે આપણે સેવા કરીએ છીએ, આપણે દુઃખની મીમાંસા માટે સેવા નથી કરતા. તો એક વસ્તુ સમજો, અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમાગ્રહ. પછી બતાવ્યું જનસંગશ્ચ, આખો દિન જો તમે સોશિયલાઇઝ થાઓ, આખો દિન જો તમે સમાજની ચિંતામાં રહો, પડોશીની ચિંતામાં રહો, પરિવારજનોની ચિંતામાં રહો, તમારા રિલેટિવ્સ સગા સંબંધીની ચિંતામાં રહો, તો તમે ભગવત ચિંતનમાં ક્યારે રહેશો? તો જનસંગશ્ચ એ પણ ભક્તિમાં બાધક છે. અને છઠ્ઠી વસ્તુ જે સૌથી જબરદસ્ત શાસ્ત્ર બતાવી છે એ છે લોભ, લૌલ્યમ છે. લોભ માણસને ભક્તિ નથી કરવા દેતો, કેમ કે ભક્તિનો લોભ કોઈને હોતો નથી. લોભ પ્રાય જે હોય છે સાંસારિક પદાર્થોનો જ હોય છે. ત્રિવિધમ નરકસ્યેદમ,
द्वारं नाशमयात्मनः कामं क्रोधं च लोभं च तस्माद् एतत् त्रयं त्यजेत। भगवान ने गीता जी में अर्जुन ने बताया त्रण द्वार नर्क ना डायरेक्ट एक्सेस ना एक्सप्रेस वे छे, काम क्रोध ने लोभ। एमा पण जे लोभ छे सर्वदाथी सर्वतोमुखी हानिकारक छे। भक्ति मार्ग में पण बताव्यू कि आ छठ साधनों में आ सौथी वधारे खराब छे मानस में आ रहेलू लोभ। जेम मैं आजे मारा वक्तव्यना प्रारंभ में न कहूँ, लोगों ने आम मेंटेलिटी थई जाए एक हवेली पछी बीजी हवेली पछी त्रीजी हवेली पछी चौथी हवेली, अहीं पण मारी हवेली होवी जोईए, त्यां पण मारी हवेली होवी जोईए। हवेली छे के हवालात, केटला खोलशो, केटला बनावशो, क्या क्या रहीने सेवा करशो, आ बधुं जे लोभ ज्यारे माणसमां आवी जाए त्यारे ए लोभ सौथी पहेला माणसने भक्ति मार्गथी च्युत करे छे। एटले शास्त्रमां बतावियुं के अत्याहार प्रयासश्च प्रजल्पो नियमाग्रह जनसंगश्च लौल्यम च षड्भिर् भक्ति विनश्यति। तमारी छ कारणोथी भक्ति नष्ट थई जशे। तो एनो जो रक्षण करवो होय तो आ पुष्टि भक्ति जे ऑलरेडी अनुग्रहो पुष्टि मार्गे नियामक इति स्थितिना अंतर्गत आवे छे, કેટલા કૃપા બળથી સબળ થઈને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી યમુનાજીની કૃપાથી, તમારા ગુરુજનોની કૃપાથી, અન્ય ઇતર વૈષ્ણવોના કૃપાથી જે મનુષ્યમાં ભક્તિ આવેલી હોય એનું જો રક્ષણ આપણે ન કરી શકીએ તો આપણા જીવનની એનાથી મોટી કોઈ વિડંબના હોતી નથી। જેમ શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં બતાવ્યું કે અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણમ યત કૃષ્ણમ ન ભજેત પ્રાગ્ય શાસ્ત્રાભ્યાસ પરકૃતિ। શાસ્ત્રાભ્યાસ કર્યા પછી પણ કોઈ વ્યક્તિ જો ભગવત સેવા ન કરે તો એનાથી વધારે મોટો ખેલ તો વિડંબનાએ એટલે હોનીએ એના સાથે કર્યો જ નથી કે જો શાસ્ત્ર ભણ્યા પણ શાસ્ત્ર ભણ્યા પછી પણ ભગવત સેવા કરવાની બુદ્ધિ આવી નહીં। તો જેમ એ આપણા જીવનમાં હાનિકારક છે તેવી રીતે આ ષટ સાધનો ભક્તિમાં બાધક છે। હવે બાધનું નિરૂપણ કર્યા પછી લાભનું નિરૂપણ કરવું જોઈએ કે કઈ રીતે આપણને ભક્તિ પ્રાપ્ત થાય। તો ભક્તિના પ્રાપ્તિના પણ છ સાધનો શાસ્ત્રે બતાવ્યા છે। ઉત્સાહાન નિશ્ચયાત ધૈર્યાત તત્તત કર્મ પ્રવર્તનાત સંગ ત્યાગાત સતો વૃત્તિ ષડભિર ભક્તિ પ્રસિદ્ધ્યતિ। આ છ પ્રકારથી માણસમાં ભક્તિ પ્રસિદ્ધ એટલે વૃદ્ધિંગત થાય છે। કયા છ પ્રકાર છે? તો પહેલા બતાવ્યો ઉત્સાહાન। ભક્તિ માર્ગીય મનુષ્ય ઉત્સાહી હોવું જોઈએ, દરેક વસ્તુનો એનામાં ઉત્સાહ હોવો જોઈએ કે મારા ઘરે ઠાકોરજી બિરાજે, હું ઠાકોરજીની સેવા કરું, ઠાકોરજી પુષ્ટાવી લઉં, ઘરના બધા બ્રહ્મ સંબંધી થઈ જાય, મારા ઘરને હું ગોકુલ બનાવું અને આ ગોકુલને કેવલ એવો ગોકુલ નહીં બનાવું જ્યાં પૂતના અને તૃણાવર્ત આવે, પરંતુ એવું પણ બનાવું જ્યાં ગાય અને ગોવિંદ ને ગોપીને આખા ગોપ બાળકો રહે, તો એવું હું ઘરને ગોકુલ બનાવું અને ગોકુલ બનાવીને અહીંયા હું જીવનને ભગવાનમય કરવાનું યત્ન કરું, મારા સંસારને ભગવત સેવાનું કુલ કરું। એક વસ્તુ બહુ મજેદાર છે જે પુષ્ટિ માર્ગમાં છે કે પુષ્ટિ માર્ગે સંસારને મિથ્યા બતાવ્યું છે પણ ભગવત સેવાથી અનુપયોગી કોઈ દિવસે ન બતાવ્યું। મહાપ્રભુજીએ બતાવ્યું કે આ જગત સત્ય છે અને અહંતા મમતાત્મક સંસાર જે છે એ મિથ્યા છે, પણ જો તમારી અહંતા મમતાત્મક સૃષ્ટિને પણ તમે પ્રભુ સેવાને લગમાં લગાડી દો તો એ તમારો અહંતા મમતાત્મક સંસાર પણ અહંતા તો અહંતાનો રિપ્રેઝેન્ટેટિવ તનુજા સેવા છે અને તમારી મમતાનું રિપ્રેઝેન્ટેશન અને રિપ્રેઝેન્ટેટિવ તમારી વિદ્યા સેવા છે। તો આ તત્ સિદ્ધે તનુ વિદ્યાનો જે શ્રી મહાપ્રભુજીનો કોન્સેપ્ટ છે એ તમારા અહંતાને મમતા રૂપી સંસારનું ભગવાનમાં અભિનિવેશ કરી તમારા સંસારને અનુકૂળ કરી ભગવત સેવાનુકૂળ કરી એને આનંદથી જીવવાનું છે। તો એટલે ભક્તિમાં ઉત્સાહની બહુ આવશ્યકતા છે કે જ્યાં સુધી મનુષ્યના જીવનમાં ઉત્સાહ ન હોય એ ભક્તિ માર્ગનો આનંદ લઈ શકતો નથી। તો પુષ્ટિ ભક્તિમાં સૌથી પહેલા મનુષ્યમાં ઉત્સાહ હોવો જોઈએ। ઉત્સાહ મનુષ્યના આગ્રહનું રિપ્રેઝેન્ટેશન છે, એ તમારા આગ્રહને પ્રકટ કરે છે કે તમે એ વસ્તુની પ્રાપ્તિના આગ્રહી છો। અને જ્યાં સુધી કોઈ વસ્તુનો આગ્રહી મનુષ્ય ન હોય ત્યાં સુધી ભગવાન આજ્ઞા કરે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન। જ્ઞાન કોને મળે? જેને એની શ્રદ્ધા હોય। તો ભક્તિ કોને મળે? જેને ભક્તિની ઈચ્છા હોય। તો તમને ઈચ્છા લાવવા માટે જે ઈચ્છાનો રૂપાંતર છે એ તમારો ઉત્સાહ છે। તો ફર્સ્ટ ચીજ છે ઉત્સાહ।
બીજી વસ્તુ છે નિશ્ચય, નિશ્ચય કરી લેવું કે હું ભક્તિ માર્ગ ઉપર જ ચાલીશ, બીજું કોઈ કાર્ય હું કરીશ નહીં, હું અન્ય દેવી દેવતાની ઉપાસના છોડી દઈશ, હું અન્ય દેવતાઓના ધામોમાં જવાનું ત્યાગી દઈશ. જેમ શ્રી મહાપ્રભુજી આપણે બધાને એક અનન્યતા માટે આજ્ઞા કરે છે કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ એવ ચ પ્રાર્થના કાર્ય માત્રે બી તતોન્યત્ર વિવર્જે, એવું આપણા જીવનમાં એનું વિવર્જન થવું જોઈએ કે આપણે નિષેધ કરી દઈએ કે આપણે અન્ય દેવ ઉપાસનામાં પડશું નહીં. તો એક વસ્તુ સમજીને ચાલો, અનન્યતા અને અનન્ય શરણાગતિ અને અનન્ય પ્રેમ આ ભક્તિ માર્ગની એક બહુ મોટી આવશ્યકતા છે. નિશ્ચય હોવું જોઈએ. જેમ આપણે એક સંબંધમાં આવીએ, જેમ કોઈ છોકરા છોકરી એકબીજા સાથે પરિણય કરે, લગ્નોત્સવ કરે, તો એના પાછળ રહેલું એક એમનું નિશ્ચય હોય છે, એ નિશ્ચયના ઉપર એમનો સંબંધ ટકે છે. તેવી રીતે માણસમાં ભક્તિ માર્ગમાં આવવાની સાથે એનામાં એક નિશ્ચય હોવું જોઈએ કે હવે હું આ માર્ગ ઉપર દૃઢતાથી ચાલીશ, તો આ માર્ગના જેટલા પણ નિયમ ધર્મો છે હું એનું પાલન કરીશ, હું આને સ્વીકારીશ. જેમ મહારાજ જેસે સમજો એક વસ્તુ કે જેમ કોઈ બાળક છે એ સ્કૂલમાં એડમિશન લે છે, તો સ્કૂલમાં એડમિશન લેતા સાથે એને એના યુનિફોર્મ, એની બુક્સ, એના ડબ્બા, એને વોટર બોટલ, એના શૂઝ, એની દરેક વસ્તુ જો એના સ્કૂલિંગ લાઈફમાં ઉપયોગી હોય છે, એનાથી મમત્વ એક અટેચમેન્ટ એને થઈ જાય છે, તેવો એક અટેચમેન્ટ ભક્તિ માર્ગમાં આવતાની સાથે તિલક, કંઠી, વેશભૂષા, આચાર વિચાર, આચરણ, વ્યવહાર, વર્તન બધામાં આપણામાં આવવું જોઈએ કે હા, હવે હું વૈષ્ણવ થયો છું, હું પુષ્ટિમાર્ગી થયો છું, પુષ્ટિ ભક્તિમાં આવ્યો છું, તો હું એક નિશ્ચય કરું કે હું આ બધા વસ્તુથી પ્રેમ કરીશ. તો ઉત્સાહાન નિશ્ચયા. ત્રીજી વસ્તુ જે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આ મૃદે સર્વદા સદા. જ્યાં સુધી મરો નહીં ત્યાં સુધી ધૈર્ય રાખવાનું. એવી રીતે ભક્તિ માર્ગમાં પણ ધૈર્ય રાખવાનું એક બહુ મોટી આવશ્યકતા છે. આપને એક વસ્તુ કહું, શાસ્ત્રમાં એક નીતિમાં એક નિર્ણય આપેલું છે, ન ધૈર્યેણ વિના લક્ષ્મી, ન શૌર્યેણ વિના જયા, ન જ્ઞાનેન વિના મોક્ષો, ન દાનેન વિના યશા. ત્યાંની દિયાબત્તિ કરાવું. તો મારું પણ આજ કેવું છે કે જેમ ધૈર્ય રાખ્યા વગર લક્ષ્મી આવતી નથી, તેવી રીતે ધૈર્ય રાખ્યા વગર ભક્તિ પણ આવતી નથી. ભક્તિનું ભાવ એક આવેશના રૂપમાં આવે, પણ ભગવદાવેશ જાય ને ત્યારે માણસમાં આસુરેશ, આસુરાવેશ માનવામાં આવે છે. કે જ્યારે આપણામાં ભગવદાવેશ નથી હોતું ત્યારે જે સ્ટેટસ છે આપણા મનની એ આસુરાવેશથી જ ગણાય છે. તો એટલે એક વસ્તુ સમજો, મહાપ્રભુજીએ ફક્ત આપણા લૌકિક, વૈદિક અને અલૌકિકમાં ધૈર્ય રાખવાનું નથી કહ્યું, પરંતુ ભક્તિ પણ જ્યારે આપણામાં ઉતરે, ભક્તિનું પણ આપણે જ્યારે આવાહન કરીએ, ભક્તિનું જ્યારે આપણે સ્થાપન અથવા વર્ધનમાં પ્રયત્નશીલ થઈએ, ત્યારે માણસમાં ધૈર્યની બહુ આવશ્યકતા છે. ધીરે ધીરે ભક્તિ આવે. જો ભક્તિ અચાનક આવે ને તે અચાનક વહી જશે, સડનલી આવશે, સડનલી વહી જશે, એવી રીતે ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નવધા, નવધા ભક્તિ માટે મહાપ્રભુજીની એટલી સુંદર કારિકા છે એક જગ્યા ઉપર, શ્રવણાદિ વ્યતિરેકેણ સંસ્કાર વશા જાયમાન પ્રીતિ ગૌણિષ્યા. મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે પોતાની ટીકામાં કે શ્રવણાદિ જે ભક્તિ બતાવી છે, નવધા ભક્તિ, એનું વ્યતિરેક કરીને કેવળ સંસ્કાર વશાદ એટલે સંગ વશાદ જો તમારામાં ભક્તિ આવી હોય તો એ ભક્તિ એ ભગવત પ્રીતિને ગૌણ માનવાની, એ મુખ્ય નથી હોતી. એટલે મુખ્ય પ્રીતિ, મુખ્ય પ્રેમ અને મુખ્ય રીતિ ભક્તિ માર્ગની એ જ છે કે આ શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પાદ સેવન, અર્ચન, આ રીતે જ એ ભક્તિના સોપાન આપણે ચડીએ. અને જેમ ભક્તિ વર્ધનીમાં બતાવ્યું છે કે શ્રવણાત કીર્તનાત, આ શ્રવણ અને કીર્તન પણ બે પ્રધાન સોપાન છે કે જેનાથી પ્રેમ, આસક્તિ અને વ્યસન આ પ્રકારની દશા ઉપર આપણે આવીએ. તો આ એક ક્રમ સમજો કે ઉત્સાહાન નિશ્ચયાત ધૈર્યાત. તો ધૈર્ય રાખીને એ ભક્તિને ધીરે ધીરે તમારામાં આવવા દો, અને એ ભક્તિ જ્યારે આવશે તો પોતે એ ફલવતી થતી જશે. અને એનું લક્ષણ શું પ્રગટ થશે, જેમ આપણે પહેલાં વિચાર્યું કે ધીરે ધીરે માણસમાં જ્ઞાન આવશે અને વૈરાગ્ય આવશે. ભગવદ્ વિષયક જ્ઞાન આવતો જશે અને લોક વિષયક, સંસાર વિષયક વિરાગ એનામાં ઉત્પન્ન થતો જશે. આ ભક્તિનો ફલ છે. તો એટલે ઉત્સાહાન નિશ્ચયાન ધૈર્યાન. હવે સૌથી જબરદસ્ત વસ્તુ જે અહીંયા આવી રહી છે, તત્તત કર્મ પ્રવર્તનાત. ભક્તિ માર્ગીને અથવા એક પુષ્ટિ ભક્તને
પોતાના જીવનમાં આપેલી જવાબદારીઓને છોડવી નહીં. જવાબદારીથી આપણી જે કંઈ પણ આપણો રૂપ સ્વરૂપ હોય, જેમ કે પતિ, પુત્ર, પિતા, માતા, ભ્રાતા, ભર્તા, સ્વામી, સેવક, બોસ, નોકર, તમારું જે સ્વરૂપ હોય, જે ધર્મ હોય, જે તમારી ડ્યુટી હોય, એને કરતા રહેવું. ભક્તિ માર્ગ ઉપર રહેવું હોય તો તત્તત કર્મ પ્રવર્તના, પોતાના કર્મ છોડવા નહીં. કર્મ ત્યાગને ભક્તિ માર્ગમાં આવવું નહીં, કર્મ કરતા જવાનું અને ભક્તિ માર્ગમાં સ્થિર અને ધૈર્યતાથી રહેવાનું. આ બધું જુઓ બહુ મોટી તપસ્યા છે. સંસારને છોડીને, વૈરાગ્ય લઈને, સંન્યાસી થઈને ધર્મને જીવવું બહુ સરળ છે, પરંતુ સમાજમાં રહીને, પરિવારમાં રહીને, બધા જ લોકાચારમાં રહીને અને પછી પરમાત્મામાં મન, વાણી અને કર્મને લગાડવું એ સૌથી મોટી તપસ્યા અને સાધના છે જે ભક્તિ માર્ગમાં કરવામાં આવે છે. તો એટલે મહાપ્રભુજી અને ઠાકુરજી એક જ વસ્તુ આપણને બતાવી રહ્યા છે કે સ્વે સ્વે કર્મણ્ય અભિરત સંસિદ્ધિમ લભતે નરામ. તમને જો સંસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, ભગવત કૃપા પ્રાપ્ત કરવી હોય, તો તમને પોત પોતાના કર્મોને કરતા રહેવાના. મારા આચાર્ય ઉચિત ધર્મને મને પાલવાનું, વૈષ્ણવ ઉચિત કર્તવ્યને તમને પાલવાનું, આપણા પોત પોતાના જે ધર્મો, જે ડ્યુટીઝ આપવામાં આવી છે એ બધું કરતા રહેવાનું. એનાથી પણ ભક્તિનું રક્ષણ અને વર્ધન થાય છે. તો તત્તત કર્મ પ્રવર્તના. પાંચમી વસ્તુ બતાવી, બહુ સુંદર, અને એ પાંચમી વસ્તુ છે સંગ ત્યાગાત, દુસ્સંગનો ત્યાગ કરવો. જે સંગથી આપણને ભગવાનથી વૈરાગ્ય અને સંસારમાં અનુરાગ થતો હોય એવો સંગ આપણને ત્યાગી દેવો. સંગ એવું જ કરવું જેનાથી પરમાત્માના ચરણારવિંદમાં અનુરાગ અને લોકમાં વૈરાગ્ય આવતું હોય. તો એક વસ્તુ આપણે સમજો કે સંગ ત્યાગ. અને છેલ્લી વસ્તુ છે સતો વૃત્તિ. સતો વૃત્તિનો અર્થ હોય છે સત્પુરુષોએ જે ગ્રંથ લખ્યા એ ગ્રંથોનો વારંવાર વિચાર. સતો વૃત્તિ, ભગવત શાસ્ત્ર માધ્યાય વિચાર્ય ચ પુનઃ પુનઃ યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તિ. મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ આપ સાક્ષાત આજ્ઞા કરી રહ્યા છે કે ભગવત શાસ્ત્રોનો વિચાર બાર બાર પુનઃ પુનઃ થવો જોઈએ. એકવાર શ્રીમદ ભાગવતને વાંચન કરીને જે લોકો રાખી દે એ લોકોએ ભાગવતમાં નોવેલ બુદ્ધિ રાખી. કેવી બુદ્ધિ રાખી? નોવેલ, જેમ આપણે એક નોવેલ વાંચીને મૂકી દઈએ કે હા એ વાંચી લીધી, એવી રીતે નહીં. ગીતાજીનું વાંચન, ભાગવતજીનું વાંચન, રામાયણ મહાભારતનું પરિશીલન ચિંતન પ્રાચીન કાળમાં એક બહુ સુંદર કહેવત કહેવામાં આવતી. શું કહેવામાં આવતી ખબર છે? લોકો હાસ્યમાં આમ કહેતા કે પ્રાતઃ દ્યુત પ્રસંગેન મધ્યાહ્ને સ્ત્રી પ્રસંગત સાયં ચૌરી પ્રસંગેન કાલ પચતિ ધીમતા. જો ફરી આવે, આ એકવાર સાંજે આવે છે ને એકવાર આ સમયે આવે છે, બે વાર આ માણસ આવે છે. બધાને જાગૃત કરી ગયો, જો ભક્તિ જગાડીને ગયો આવીને ગાતા વાંચતા. તો કહેવાનું તાત્પર્ય શું છે? પ્રાતઃ દ્યુત પ્રસંગેન, સવારે ઉઠીને કઈ ચર્ચા કરવાની? જુવા ખેલવાની. મધ્યાહ્નકાલ આવે તો સ્ત્રીની ચર્ચા કરવાની, સાયંકાલ આવે તો ચોરીની વાત કરવાની. તો એટલે સ્પષ્ટ કર્યું શાસ્ત્રે કે સવારે મહાભારતનું ચિંતન કરવાનું જેમાં દ્યુત પ્રસંગ આવે. પ્રાતઃ દ્યુત પ્રસંગે, મધ્યાહ્ને સ્ત્રી પ્રસંગ હતા. સ્ત્રીનું પ્રસંગ એટલે સીતાહરણ. રામાયણની ચર્ચા મધ્યાહ્ન કાળમાં કરવી. અને સાયં ચૌરે પ્રસંગેના, માખણ ચોરી લીલા ક્યારે કરવાની? સાંજને, એટલે સાંજે કૃષ્ણ લીલાનું અવગાહન કરવાનું. તો સવારે કેમ કે બધાને ઉઠીને પોતપોતાના ધર્મ કર્મ કરવા છે. તો ધર્મ કર્મનું જ્યાં ઉપદેશ આવ્યું છે એ મહાભારત શાસ્ત્ર છે, એને પંચમ વેદ કહ્યું છે કે એ પાંચમો વેદ છે. તો પ્રાતઃ દ્યુત પ્રસંગેના મધ્યાહ્ને સ્ત્રી પ્રસંગત, કેમ કે મધ્યાહ્ન કાળમાં માણસને વિચાર કરવો જોઈએ કે માણસ કેવો હોવો જોઈએ. તો માણસ કેવો હોવો જોઈએ? રામચંદ્રજી જેવો હોવો જોઈએ. તો મધ્યાહ્ને સ્ત્રી પ્રસંગ હતા. અને સાયં ચૌર્ય પ્રસંગે, મહાત્મ જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોદિક ભક્તિ એટલે સ્નેહ પ્રભુમાં લાવવા માટે આપણને સાંજે કૃષ્ણલીલાનું અવગાહન કરવું જોઈએ. તો આ પ્રકારે બુદ્ધિમાનો પોતાનો દિવસ કાઢતા,
તો આજે શું થઈ રહ્યું છે? સતો વૃત્તિનો અભાવ થઈ રહ્યો છે. આજે આપણે સત્પુરુષો દ્વારા લખેલા વચનામૃત ગ્રંથો, વાર્તા ગ્રંથો, ભક્તિ માર્ગના પ્રકીર્ણ અને પ્રકરણ ગ્રંથો કે અથવા પુરાણ ગ્રંથો આ બધાનું વાંચન નથી કરતા, તો ભક્તિ ક્યાંથી આવશે? તો જે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે એના અનુસંધાન હું આ કહેવા માંગુ છું કે આપે પૂછ્યું કે પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ શું છે, તો પહેલા પક્ષમાં બતાવ્યું પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ, બીજામાં બતાવ્યું કે છ પ્રકાર કયા છે જેનાથી ભક્તિ દુર્બળ થાય છે આપણી, તો દુર્બળતામાં બતાવ્યું અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમાગ્રહ જનસંગષ્ટ લોલ્યમ ચ ષડ્ભિર ભક્તિ વિનશ્યતિ, ત્રીજામાં બતાવ્યું ઉત્સાહ નિશ્ચયા ધૈર્યા તત્તત કર્મ પ્રવર્તનાત સંગ ત્યાગાત સતો વૃત્તે હિ ષડ્ભિર ભક્તિ પ્રસિદ્ધ્યતિ. તો આ છ પ્રકારની ભક્તિ પ્રસિદ્ધ થાય છે, એ છ પ્રકારની ભક્તિનો નાશ થાય છે, અને ત્રીજી કે ભક્તિ અને પુષ્ટિ આ બંને મળે છે ત્યારે જઈને પુષ્ટિ ભક્તિ બને છે. ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્મારૂપમિવ વંદનાત મૃત્યો મુક્ષીર્યમામૃતા. આ જન્મ મરણના ચક્રથી મનુષ્યને મુક્ત થયું હોય તો ત્રયંબકનું યજન કરવું જોઈએ. ત્રયંબક એટલે જેની ત્રણ અંબા, ત્રણ માતાઓ હોય. ઠાકુરજીની ત્રણ માતાઓ છે, રામચંદ્રજીની પણ ત્રણ માતાઓ હતી, કૌશલ્યા, કેકઈ અને સુમિત્રા. તેવી રીતે જ રોહિણી, યશોદા અને દેવકી, આ ત્રણ માતાઓથી યુક્ત જે ત્રયંબક ભગવાન છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એમનું યજન કરશો તો તમારામાં પુષ્ટિ ભક્તિનો એ વર્ધન કરશે. આ સાથે હું આ પ્રશ્નને અહીંયા સંપૂર્ણ કરું છું, આગળના પ્રશ્નનો આગ્રહ કરું છું.